નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર આપનું સ્વાગત છે. આજનો આપણો ઇંગ્લિશ ગ્રામર નો ટોપિક છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. લાસ્ટ વિડિયો ની અંદર આપણે પાર્ટ 1 ની અંદર વિધાન વાક્ય જોયું હતું, પાર્ટ 2 ની અંદર આપણે પ્રશ્નાર્થ વાક્ય જોયું હતું, પાર્ટ 3 ની અંદર આપણે આજ્ઞાર્થ વાક્ય જોયું હતું, પાર્ટ 4 ની અંદર આપણે ઉદ્ગાર વાક્ય જોયું હતું, પરંતુ આજે આપણે પાર્ટ 5 ની અંદર આપણે લેટ્સ વાળા વાક્ય જોવાના છે. લેટ્સ વાળા વાક્યો કે એક કેવા પ્રકારના વાક્યો છે, એક્ઝામ ની અંદર કઈ રીતે પૂછાય છે અને આપણે કઈ રીતે યાદ રાખવું, એ આજે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે. તો આપણે શરૂઆત કરીએ છીએ. તો લેટ્સ વાળા વાક્યો એ શું દર્શાવે છે? તો એ હંમેશા સૂચન કે દરખાસ્ત દર્શાવે છે. ધોરણ 9 10 11 12 ની અંદર પણ ઇન્ડેક્સ સ્પીચ પૂછાય છે, તો એની અંદર એક માર્ક્સનું આ વાક્ય આવે છે લેટ્સ વાળા વાક્યો. હવે સમજીએ કે વાક્ય કેવું હોય અને કયા પ્રમાણે એમાં પરિવર્તન થાય છે એ સમજીએ. તો સૌપ્રથમ લેટ્સ વાળું જે વાક્ય હોય છે એ સૂચન કે દરખાસ્ત દર્શાવે છે, પ્રપોઝ દર્શાવે છે, અને એને આપણે ટૂંકું આપણે લેટ્સ લેટ્સને લેટ અસ પણ કહેવાય છે. એનો મતલબ છે અહીંયા વી છુપાયેલો છે, આ વી કરતા છે અને એનું કર્મરૂપ અસ થાય છે. આપણે સમજીએ કે ડાયરેક્ટ વાક્ય હોય અને એને ઇનડાયરેક્ટ કરવામાં કયા ફેરફાર થાય છે એ સમજીએ. તો જ્યારે વાક્યની અંદર અહીંયા લેટ્સ હોય ત્યારે શું વપરાય છે? તો પ્રથમ સેડ ટુ ના બદલે આપણે પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટડ ટુ ઉપયોગ કરવાનો છે. એક્ઝામની અંદર ફકરો આપ્યો હોય તો અહીંયા બે જે આપણે મીંડા હોય છે એને આપણે શું કહીએ છીએ? સેડ ટુ કહીએ છીએ. એટલે એક્ઝામની અંદર સેડ ટુ લખેલું હોતું નથી, પરંતુ બે ટપકા હોય છે જેને આપણે સેડ ટુ કહીએ છીએ. તો એના બદલે આપણે શું લખવાનું? પ્રપોઝડ ટુ અથવા તો સજેસ્ટ ટુ, એટલે કે એ સૂચન કે દરખાસ્ત દર્શાવે છે. હવે આપણે સંયોજક તરીકે ડેટનો ઉપયોગ કરીશું, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અને નંબર 3 પર જોઈએ તો લેટ્સ હોય ત્યારે ધે શુડ કરી દેવાનું છે. આ 3 પ્રકારના ફેરફાર આપણે યાદ રાખવાના છે, તો ક્યારેય પણ એક્ઝામમાં ભૂલ નહીં થાય. હવે આપણે એ પ્રમાણે થોડા એક્ઝામ્પલ સમજીએ. મૌલિક સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ, એટલે કે મૌલિકે એના મિત્રને કહ્યું લેટ્સ ગો ટુ માર્કેટ, ચાલો આપણે માર્કેટ જઈએ. હવે યાદ રાખીએ કે લેટ્સનો અર્થ શું થાય છે, તો ચાલો આપણે, લેટ્સ ગો ટુ પ્લે, લેટ્સ પ્લે, લેટ્સ ગો, આ બધું જે થાય છે એ પ્રકારના એ વાક્ય છે જેને દો ના અર્થમાં થાય છે. તો ભાઈ સમજીએ, લેટ્સ ગો ટુ પ્લે, લેટ્સ ઇટ, લેટ્સ ઓપન ધ ડોર, લેટ્સ અ પ્લેયર, લેટ્સ અ પ્લે, લેટ્સ ઇટ, તો આનો મતલબ થાય છે ચાલો આપણે જઈએ, ચાલો આપણે રમીએ, ચાલો આપણે ખાઈએ, ચાલો આપણે, તો આ બધાનો છે ચાલો આપણે, એ અર્થની અંદર આપણે લેટ્સનો ઉપયોગ કરીએ છીએ. તો એક્ઝામની અંદર સમજવાનું છે કે સૌપ્રથમ ફેરફાર છે સેડ ટુના બદલે આપણે કરવાનો છે પ્રપોઝડ ટુ. આ આપણો પ્રથમ ફેરફાર છે જે આપણે યાદ રાખવાનો છે. નંબર 2 ઉપર જોઈએ તો અહીંયા જે સંયોજક તરીકે આપણે અહીંયા અવતરણ ચિહ્નો છે જે આપણે દૂર કરીશું, એટલે સંયોજક તરીકે આપણે ડેટ મૂકવાનું છે, એ બીજો આપણો ફેરફાર છે જે આપણે ભૂલવાનું નથી. ઉતાવળની અંદર આપણે ડેટ લખવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ એ ખાસ યાદ રાખવાનું છે. હવે સમજીએ, લેટ્સ હોય ત્યારે શું કરવું? તો અહીંયા આપણે સમજ્યા કે ધે શુડ કરવું, તો આ આપણો ત્રીજો ફેરફાર છે. લેટ્સ હોય ત્યારે ધે શુડ કરવાનું છે. અને ગો ટુ માર્કેટ, તો ગો ટુ માર્કેટ એ એમને એમ રાખવાનું છે. ફરી એકવાર સમજી લઈએ કેટલા પ્રકારના કયા કયા ફેરફાર થાય છે. તો હંમેશા બોલનાર એમના એમ રહેશે અને સોભણનાર ઇઝ ફ્રેન્ડ એ પણ એમના એમ રહેશે. સેડ ટુના બદલે આપણે શું મૂકીશું? પ્રપોઝડ ટુ. આપણે સજેસ્ટ ટુ પણ મૂકી શકીએ છીએ. હવે સમજીએ, અવતરણ ચિહ્નો દૂર કરી આપણે સંયોજક તરીકે ડેટ મૂકીશું અને લેટ્સના બદલે આપણે ધે શુડ મૂકવાનું છે, આપણે આ ભૂલવાનું નથી. તો આ 3 પ્રકારના ફેરફાર થાય છે લેટ્સવાળા વાક્યમાં. હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. ધ ટીચર સેડ ટુ ધ પીપલ્સ, ટીચર્સ શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે લેટ્સ પ્લે ખોખો, ચાલો આપણે ખોખો રમીએ. હવે આ શું થયું? તો એક દરખાસ્ત થઈ, તો એક સૂચન કર્યું. તો અહીંયા સમજીએ, તો ટીચર બોલનાર છે જે એમને એમ રહેશે. હવે સેડ ટુ ના બદલે થશે સજેસ્ટ ટુ. આપણે પ્રપોઝડ ટુ પણ મૂકી શકીએ, બેમાંથી આપણે કોઈ પણ મૂકીએ, બંને સાચો છે. અને સોભણનાર છે પીપલ્સ, તો અહીંયા પીપલ્સ આપણો સોભણનાર રહેશે. હવે જોઈએ, અવતરણ ચિહ્નો આપણે દૂર કરીશું ઇન્વર્ટેડ કોમા, તો આપણે મૂકવાનું છે સંયોજક ડેટ, આપણો બીજો ફેરફાર છે. અને લેટ્સને દૂર કરીશું એટલે આપણે લખવાનું છે ધે શુડ.
પ્લે ખોખો પ્લે ખોખો એમના એમ તો આ ટોપિક ખૂબ જ ઈઝી છે આપણે ત્રણ બાબત યાદ રાખવાની છે પ્રથમ છે કે પ્રપોઝ્ડ ટુ કો તો સજેસ્ટ ટુ મૂકવાનું છે બીજું સંયોજક તરીકે ડેટ મૂકવાનું છે અને ત્રીજું લેટ્સ ના તરીકે આપણે સુડ મૂકવાનું છે હવે આપણે સમજીએ કે લેટ્સ ના બદલે ધે સુડ કેમ થાય છે તો અહીંયા સમજીએ કે જે લેટ્સ છે એની અંદર અસ છુપાયેલો છે અસનો કરતા શું થાય વી તો વી હોય તો એનું ઇનડાયરેક્ટ શું થાય ધે થાય છે આ ખાસ યાદ રાખવાનું છે અને આ શું ચાલો આપણે એટલે ફરજ દર્શાવે છે માટે આપણે ધે સુડ કરીએ છીએ હવે આપણે સમજીએ કે લેટ વાળું એ પણ બીજા એક પ્રકારના વાક્યો છે લેટનો મતલબ થાય છે દો સમજીએ અહીંયા ચાલો આપણે અહીંયા લેટ્સનો અર્થ થયો તો ચાલો આપણે પરંતુ અહીંયા આપણે કરીશું લેટ એટલે દો લેટ મી પ્લે મને રમવા દો લેટ મી ઇટ મને ખાવા દો લેટ મી ઇટ મને ખાવા દો લેટ મી રીડ મને વાંચવા દો તો એ રીતેના જે ભાવાર્થ છે એની અંદર એનો અર્થ થાય છે દો મને રમવા દો મને જવા દો મને ખાવા દો તો એ જે ભાવાર્થ છે એ શું કહેવા માગે છે રિક્વેસ્ટ દર્શાવે છે શું દર્શાવે છે રિક્વેસ્ટ તો સમજીએ કે રજા કે પરવાનગીરી માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ સમજવાનું એ છે કે લેટ્સ અને લેટ આ બંને વચ્ચેનો ડિફરન્ટ આપણે યાદ રાખવાનું છે સમજીએ આપણે એક એક્ઝામ્પલ સાથે સમજીએ કેતન સે ટુ હિઝ મધર તો કેતને એની માતાને કહ્યું લેટ મી પ્લે એન અવર કે મને એક કલાક રમવા દે તો આ એની માતાને એટલે કે કેતન એની માતાને રિક્વેસ્ટ કરે છે કે મને એક કલાક રમવા દે તો આ જે છે લેટ એનો અર્થ લેટ્સ થતો નથી એ ખાસ યાદ રાખવાનું છે લેટ્સ એટલે ચાલો આપણે અને લેટ એટલે માત્ર દો મને રમવા દો મને ખાવા દો મને વાંચવા દો મને જવા દો આ રીતે છે તો અહીંયા સમજીએ સે ટુના બદલે આપણે શું કરવાનું છે તો આપણે રિક્વેસ્ટેડ કરવાનું છે કેમ કે અહીંયા લેટ હોય ત્યારે એ હંમેશો કેવો ભાવાર્થ રિક્વેસ્ટનો ભાવાર્થ દર્શાવે છે આપણે ખાસ વસ્તુ યાદ રાખવાની છે અને હિઝ મધર બોલનાર એ એમના એમ રહેશે સોરી મધર છે એ શોભનાર છે અને કેતન બોલનાર છે એ એમના એમ રહેશે હવે સમજીએ કે લેટ હોય ત્યારે શું કરવું લેટ મી પ્લે એન અવર તો યાદ રાખવું કે માત્ર લેટ હોય ત્યારે આપણે સંયોજક તરીકે ટુ કરવાનું છે આ ખાસ યાદ રાખવાનું છે અહીંયા આપણે લેટ્સના બદલે ડેટ કરતા એટલે કે ડેટ ધે સુડ કરતા તો અહીંયા સંયોજક તરીકે ટુ કરવાનું છે ડેટ નહીં કેમ કે અહીંયા માત્ર લેટ છે મી છે તો મી એ શોભનાર અહીંયા મી એ કર્મરૂપ છે તો અહીંયા કેતન કેતન એની માતાને કહે છે કે મને રમવા દો એટલે કે આ મી કોના માટે વપરાયું તો આ કેતન માટે વપરાયું તો કેતનનું કર્મરૂપ શું થાય તો કેતનનું કર્મરૂપ હિમ થાય છે કેમ કે એનો કરતા હિ થાય અને એનું કર્મરૂપ હિમ થાય તો અહીંયા આપણે યાદ રાખવાનું છે તો અહીંયા કર્મ હોય તો અહીંયા પણ કર્મનું સ્થાન જ રહેશે અહીંયા આપણે કરતા ન મૂકી શકીએ માટે અહીંયા મી એ કેતન માટે વપરાયું અને કેતનનું કરતા થાય છે હિ સર્વનામ તો હિનું કર્મરૂપ હિમ તો અહીંયા આપણે હિમ મૂકવાનું છે મીનું મી મૂકવાનું નથી પ્લેનું પ્લે એમ નાઇમ એન અવર એમ નાઇમ હવે સમજી લઈએ ફેરફાર શું હતા તો આપણે એક રિક્વેસ્ટ મૂક્યું એક સંયોજક ટુ મૂક્યું અને આપણે કર્મની સ્થાનિક કર્મ બદલ્યું હવે આપણે સમજી લઈએ કે અહીંયા લેટ્સ હતું ત્યારે શું ફેરફાર હતા અને માત્ર ટુ હતું એટલે કે અહીંયા લેટ હતું એટલે શું ફેરફાર હતા તો યાદ રાખવાનું છે કે અહીંયા ધે સુડ મૂકવાનું નથી અહીંયા ધે સુડ નહીં આવે જ્યારે લેટ્સ હોય ત્યારે ધે સુડ આવશે બીજું સંયોજક તરીકે અહીંયા ડેટ આવશે ત્યારે અહીંયા સંયોજક તરીકે ટુ આવશે અને અહીંયા સે ટુના બદલે પ્રપોઝડ ટુ કે સજેસ્ટ ટુ મૂકવાનું નથી અહીંયા માત્ર રિક્વેસ્ટ મૂકી શકો કોઈક ટાઈમે તમે એલો એટલે પરવાનગીરી આપતું હોય તો પણ તમે અલો પણ મૂકી શકો છો તો આ આપણે ટોપિક શીખ્યા હવે આ ટોપિકને લગતા આપણે થોડા એક્ઝામ્પલ સમજીએ જેથી આપણને વધુ ખ્યાલ આવે એક્ઝામ્પલ સમજીએ નીચેના વાક્યોમાં ધ્યાન આપો કેતન સે ટુ હિઝ મધર લેટ મી પ્લે એન અવર મને એક કલાક રમવા દે કેતન રિક્વેસ્ટ કરે છે તેની માતાને રિક્વેસ્ટ હિઝ મધર ટુ લેટ હિમ પ્લે એન અવર નંબર બે જોઈએ ધ પ્રિન્સિપાલ સે ટુ મિસ્ટર જોશી લેટ ધ ચિલ્ડ્રન ગો અર્લી તો અહીંયા આસ્ક્ડ પણ મૂકી શકીએ આપણે ધ પ્રિન્સિપાલ આસ્ક્ડ મિસ્ટર જોશી ટુ લેટ
The children go early. હવે નંબર 3 જોઈએ આપણે. The mother said to his son, don't let him disturb. તો અહીંયા મધર રિક્વેસ્ટ કરે છે his son not to let him disturb. એટલે કે જ્યારે don't હોય ત્યારે આપણે not to કરવાનું છે. તો આ હતો આજનો આપણો વિડીયો. જય ભારત, જય હિન્દ. Hey there. Subscribe to my channel and also press this bell icon.